गुरु गोविंद दो खड़े काके लागो पाए, गुरु गोविंद दो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए कबीरा, गोविंद दियो बताए। ब्रह्म गाठ हृदय धरो, सोहम पोया पवन में बांधो सुरत सुमेर। माला मा एक सुमेरु हो, 108 दाना नी माला हो, अने एमा एक मोटो मणको हो। सामान्य रीते जे माला फेरवानी रीत छे, त्यारे हाथ मा लईने जे माला फेरवता हो, ये तर्जनीनो उपयोग नथी करता, पण आ अनामिका नामनी उंगलीनो उपयोग करे। अने एनी साथे माळा फेरता 108 दाना पूरा करे, सुमेरु सुधी आवे। अने ज्यारे सुमेरु सुधी आवे तो एने कहेवाय छे कि तमारे सुमेरुने लांघवानुं नहीं, तमे पछी माळा ऊंधी करो, अने ऊंधी करीने फरी फेरवानुं शुरू करो। શું કામ આવું કહેવામાં આવે છે? શું કામ તમારે માળા સીધી નથી કરવાની? કરી તો શકાય, તમારા હાથમાં છે, કરવા માટે તો માળા ફેરવાવાળા કરી જ શકે। પણ એને સમજાવવામાં આવ્યું છે કે નહીં, ત્યાં તમે પહોંચ્યા 108, હવે માળાને પાછા ઊંધી કરો, અને ઊંધી કરીને ફરી તમારું સ્મરણ ચાલુ કરો। એનું કારણ છે, જે મેરુમણી છે એ મેરુમણી એ બ્રહ્મનું પ્રતીક છે, અને જ્યારે એ બ્રહ્મનું પ્રતીક તમારા પાસે આવ્યું તો તમે એને લાંઘીને કેવી રીતે જાઓ? એના માટે તો તમારે પાછા ફરીને એની પાસે પહોંચવાનું છે, કાયમ તમારે આ સર્કિટ પૂરું કરવાનું છે। ભગવાન શિવના મંદિરમાં લોકો દર્શનાર્થે જતા હોય, અને ભગવાન શિવનું દર્શન કરીને જ્યારે પરિક્રમા કરે તો મંદિરને ફરીને પરિક્રમા નથી થતી। યાદ રાખજો, ભગવાન શિવનું મંદિર હોય તો એ મંદિરને કોઈ દિવસ ફરીને પરિક્રમા નથી થતી। એની પરિક્રમા કરવાનો પણ એક નિયમ છે, તમે પરિક્રમા કરતા કરતા આવો, અને જે નાલીમાંથી શિવજી ઉપરનું જલ બહાર આવતું હોય ત્યાં આવીને તમારી પરિક્રમા અટકી જાય, અને તમને ત્યાંથી પાછા વળીને ફરીથી ત્યાં સુધી પહોંચવાનું છે। એનું કારણ શું? ભગવાન શિવના મસ્તકમાંથી ગંગાજી નીકળે, અને એ ગંગાજીનો પ્રવાહ લાંઘવાનો નહીં, એટલે તમે પાછા ફરીને તમારી પરિક્રમા કરો, એટલે અર્ધ પરિક્રમા ત્યાં થતી હોય છે। પરિક્રમા તો પૂરી જ થાય, પણ ગંગાજી સુધી તમે પહોંચો અને પાછા આવો। એવી રીતે આ સુરતીની એક ગંગા છે, આ સુરતી દ્વારમાં આપણે પ્રવેશ કરવાનો છે, અને એટલે કહ્યું છે બ્રહ્મ ગાંઠ હૃદય ધરો, એ બ્રહ્મરૂપી ગાંઠને હૃદયમાં સ્થાપિત કરો। અને જ્યારે એ ગાંઠ છે, ગ્રંથિ છે, સાચી રીતે ગ્રંથિ તો નથી, બ્રહ્મ સ્વયમેવ જે આપણા અંતરમાં છે એને જાગૃત કરવાનો છે। આ દુનિયામાં એક નિયમ છે કે જે સંતો છે, જે મહાપુરુષો છે, એ બધા એને વંદન કરતા હોય। તમે જોતા હશો ઘણી જગ્યા ઝાડવાના ડાળખા નમેલા હોય, તો નમેલા હોય તો એને ઘણા બધા લોંગો ટાપીને નીકળી જતા હોય, નમેલું હોય ને એને ઘધા ટપીને નીકળી જતા હોય,
પણ કોઈ મહાપુરુષ નમે તો એને કોઈ ટપે? નમંતમ અપી ધીમંતમ નોલ્લંઘયતિ કશ્ચન. મહાપુરુષ જે હોય એ નમન કરે તો પણ એને કોઈ લાંઘતું નથી. એવી રીતે એ જે બ્રહ્મતત્વ છે એ બ્રહ્મતત્વ સુધી પહોંચ્યા પછી ફરીથી યાત્રા વાપસ ચાલુ થઈ જાય. એને ઉલ્લંઘન નથી કરવા. એના માટે ખાસ કરીને જે સ્થૂળ માળા ફેરવાના નિયમોમાં પણ આ નિયમ જોડવામાં આવ્યો છે. પણ સદગુરુ કહે છે કે આપણે તો માળા ફેરવાની છે શ્વાસની, અને જે શ્વાસની માળા છે એ અખંડ ચાલે છે. માલા શ્વાસો શ્વાસ કી ફેરેંગે કોઈ દાસ. કોઈ કોઈ દાસ જે દાસત્વ ભાવને પ્રાપ્ત થયા. આ દુનિયામાં દાસ બનવું બહુ અઘરું છે. બીજું બધું બનવું સરળ, પણ દાસ બનવું બહુ અઘરું. અને દાસ બન્યા વગર કોઈ પરમાત્માની સદગુરુની કૃપા નથી મેળવી શકતો. એમની કૃપા મેળવવી હોય તો વ્યક્તિને દાસ બનવું પડે. અને જે દાસ હોય ને એ તો પોતાને ભક્ત નથી ગણતો, પણ ભક્તોના પણ દાસ ગણે છે. સૌથી પોતાને નીચે રાખે છે, બીજા બધાને ઊંચા કરે છે. અને એવી રીતે બીજાને સન્માન આપીને એ બીજાની સેવા કરતા કરતા દાસત્વ ભાવને ધારણ કરે તો બીજા બધા એના ઉપર કૃપા કરવી પડે. એટલે કબીર સાહેબે બધાને દાસ નામ આપ્યું. સ્વામી રામાનંદજીના જેટલા શિષ્યો હતા કબીર સાહેબ પહેલા, એ બધા શિષ્યોના નામની પાછળ પહેલા આનંદ હતો. જેવી રીતે અનંતાનંદ, અષ્ટાનંદ, એ બધાના નામની પાછળ આનંદ હતો. પણ કબીર સાહેબે કહ્યું કે નહીં નહીં નહીં, આપણે બધાને દાસ બનાવવાના. અને એટલે દાસપદ એમને બધાને આપ્યું. અને એના પાછળથી જે સ્વામી રામાનંદજીના શિષ્યો બન્યા એ બધા દાસ શબ્દ સાથે ઓળખાવા લાગ્યા. જેવી રીતે રવિદાસ, બધા દાસ દાસ દાસ. અને કબીર સાહેબની પરંપરામાં પણ દાસ. એટલે તમે ગુરુદેવનું નામ જો, અમારું નામ જગદીશ દાસ. લોક ભલે જે કહેતા હોય પણ નામ તો દાસ જ છે. અમારા ગુરુદેવ રામ સ્વરૂપ દાસ, એમના ગુરુદેવ શ્રી શાંતિદાસ, એમના ગુરુદેવ શ્રી પુરુષોત્તમ દાસ, એમના ગુરુદેવ શ્રી અમરદાસ. એવી રીતે બધાના નામની પાછળ દાસ. કારણ દાસ ભાવ કી અધિક મહિમા સેવા કુંડ નહાઈએ. સેવા કરવાનો કાર્ય. અને પ્રેમ ભક્તિ પતિવ્રત દૃઢ કરી બહુરીને ભવજલ આવીએ. જીવનમાં પ્રેમ ભક્તિ પતિવ્રત, અર્થાત પતિવ્રતા તેને કહેવાય જે પતિ સિવાય અન્ય કોઈને સ્વીકાર ન કરે, એ પતિવ્રત. અર્થાત એક સ્વામીને જ ભજે. એક ઈશ્વર પરમાત્મા એક જ છે, યાદ રાખજો. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ એકમ રૂપમ બહુધાય કરોતિ. પરમાત્મા એક જ છે. આ જગતમાં લોકો એ પરમાત્માને જુદા જુદા નામથી બોલાવતા હોય અને નામના માટે ઝઘડો કરે. પણ કબીર સાહેબે કહ્યું કે નહીં. કબીર કુવા એ કહે પનિહારી અનેક બર્તન સબ ન્યારે ભય
पानी सब में एक। आ तत्व ने लोगो समझी जाए ना तो आ जगत ना बदा झगड़ा बंद थी जाए। पण जगत ना झगड़ा लोगो एकमात्र कि हूं कहूं ये साचू, बीजा कहे ते खोटू, एम कही ने खोटू खोटू लड़ता होए, खोटू खोटू झगड़ता होए। अने साची रीते तो परमात्मा एक ज छे, एना नाम लोको जुदा जुदा राख्या छे। जेने जे नाम गम्यू, जेने जे नाम सारू लाग्यू, एने ये नाम ये परमात्मा ने आप्यू छे। पण मूल तमे जोशो तो परमात्मा एक। एना माटे सद्गुरु कबीर साहेबनी वाणी ने अपने प्रमाण मानिए तो सद्गुरु कबीर साहेब बहु स्पष्ट करे, भाई रे दुई जगदीश कहां ते आया, बे जगदीश बे परमात्मा क्या थी आया, कहू कहू ने बौराया, तने कोने गांडा बनाया, तने कोने पागल बनावी दीधा कि तू खोटो खोटो पागल थी गयो। आ जगत में पागलपन बहु चलतु है, अने अत्यारे पन आ देश में जे झगड़ा चले छे ना, मंदिर ना झगड़ा ने मस्जिद ना झगड़ा, एनी पाछळ पण आवुं गांडपण ज होय। अहीं तो कबीर साहेबनी वाणी प्रमाणे आपणे जोईए तो परमात्मा एक ज, एना नाम जुदा जुदा। तो नाम जुदा जुदा होय तो कोई एने राम कहीने पुकारतो होय, कोई एने अल्लाह कहीने पुकारतो होय, कोई एने आहुर मजद कहीने पुकारे, कोई एने गॉड कहीने पुकारे, फर्क शुं पड़वानो। तत्व तो एक ज छे, पाणी एक छे, ए एक पाणी ने जुदा जुदा नाम थी पुकारवाथी कई पाणी बदलाय छे? पाणी तो एक ज रहे, पण लोको ए पोताना नामनो आग्रह राखीने कि अमे जे नाम कहीए ये ज साचुं, અને ત્યાં વિવાદ થાય, અને એ વિવાદ જે છે એ વિવાદ માત્ર પોતાના અહંકારને કારણે છે। મારું કહેલું સાચું, બીજા કહે તે ખોટું, અને આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા, અને એટલા માટે આ વિવાદ પેદા થાય। આ વિવાદ એક ગાંડપણ છે, અને આવું કરવાનું કાંઈ કારણ નથી। એટલે કબીર સાહેબ આપણને સમજાવી રહ્યા છે કે તમે ગમે ત્યાં જાઓ, કબીર સાહેબની વાણીમાં આ ઉપદેશ બહુ સુંદર છે અને બધાએ વિચારવા જેવો છે। સબસે હિલીએ સબસે મિલીએ સબકા લીજે ના, સબસે હિલીએ સબસે મિલીએ સબકા લીજે ના, હાજી હાજી સબસે કહીએ रहिए अपने ठाम, हाँ जी सबसे कहिए रहिए अपने ठाम। तमे जहाँ छो तमे तमारा सिद्धांत में स्थिर रहो, बधाने साथे कोई साथे झगड़ो नहीं करवानो, तमे करो छो ये तमारी रीते ठीक छे, करो, અમારે કોઈ વિવાદ નથી। આપણે આપણી જગ્યા સ્થિર રહેવાનું, આપણે આપણી નિષ્ઠાને સ્થિર રાખવાનું, અને જ્યારે આપણી નિષ્ઠા સ્થિર રહે તો આપણે જેની ઉપાસના કરતા હોઈએ એની કૃપા આપણને જરૂર મળે। પરમાત્મા એક, નામ એના જુદા, રૂપ એના જુદા, નામ રૂપ આ જગતના જેટલા છે, આ બધા જ નામરૂપ બદલી શકતા હોય છે। નામમાં એ બદલાવ થાય અને રૂપમાં પણ બદલાવ થાય, પણ જે તત્વ છે ને એ બદલાતું નથી, તત્વ એક જ રહેતો હોય। તમારું શરીર જો માતા પિતાએ અથવા ફૈબાએ તમને નામ આપ્યું, અને નામ આપ્યા પછી તમે ધીમે 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 વધતા ગયા। જે બાળક 8 ઇંચ લાંબુ હતું એ 8 ઇંચ વાળું બાળક 6.5 ફૂટ લાંબુ થયું,
નામ તો એનું રહ્યું પણ રૂપ એનું બદલાયું, રૂપ બદલાઈ જાય. ઘણી વખત મહાત્માઓ કોઈને શિષ્ય બનાવે તો એનું નામ બદલી નાખે, અને ઘણાને પોતાનું નામ ન ગમતું હોય એટલે બદલી નાખે. આ જગતમાં નામ પણ બદલાય અને આ જગતમાં રૂપ પણ બદલાય, પણ એ વ્યક્તિ તો તે જ રહે. એટલે જે મૂળ છે એ મૂળ તો એક જ રહે, અને એટલા માટે એના માટે વિવાદ કરવાનું કાંઈ કારણ નથી. એટલે સદગુરુ કબીર સાહેબે એ એક તત્વને સમજાવ્યું છે. અને કોઈ દિવસ આપ આપણા આશ્રમમાં જાઓ તો ત્યાં આશ્રમમાં એક શ્લોક લખેલો છે. બધા એ શ્લોકને થોડું ધ્યાનપૂર્વક વાંચવાનું. અને આ શ્લોક છે, મંદિરે મસ્જિદે ચૈવ ગુરુદ્વારે ચ દેવલે. મંદિરે મસ્જિદે ચૈવ ગુરુદ્વારે ચ દેવલે પક્ષપાતૈર સંસ્પૃષ્ટમ બ્રહ્મ સર્વત્ર વિદ્યતે. આ શ્લોક લખેલો છે. તમે પક્ષપાત છોડો તો, પક્ષપાત છોડશો તો તમે